Good morning, Barco. Kim Sabada, Majama Nickel, Role Model Owner, Education Marks of Barco Mardi, Swagatse. Chalo Barco, as I have a clear visa for Moshe, to catch up a Samanitan visa for Nano. Che, Samanitan visa in the day of union, the Rapesu Sikata, to get packed bar, Upyogi was two. A prejudice to brother, basket, Pachi, eat therapy bag, Pachi, eight books. Abada visa, a prejudice to brother. હવે આજે આપણે શું જોવાનું છે પાઠ 13 જંતુઓ શું જંતુઓ એટલે જંતુ તો ઘણા બધા તમે જોયા હશે બરાબર પણ તમને એ ખ્યાલ નહી હોય કે આને જંતુ કહેવાય બરાબર ને તો પહેલા તો જંતુ કોને કહેવાય એ આપણે જોવાનું છે જો તમને પતંગિયા ગમે છે બરાબર ને તમને પતંગિયું ગમે પતંગિયું ઉડતું હોય તો રંગબેરંગી પતંગિયા હોય એટલે આપણને ખૂબ જ ગમે છે તમને પણ ગમતું હશે બરાબર ને તો પતંગિયું બધા જંતુઓમાં સૌથી સુંદર છે જો બધા જંતુ કરતા સુંદર પંખી કયું તો કે પતંગિયું બરાબર તો પતંગિયું છે એને તમે જાણો છો તો ઈ જંતુ છે શું છે જંતુ પણ જંતુ શું છે હકીકતમાં જંતુ શું છે એના વિશે આપણે જોવાનું છે જંતુઓમાં ઘણી જુદી જુદી વિવિધતા હોય જો જંતુ છે ને ઘણા બધા જુદી જુદી જાતના હોય જો કીડી છે મકોડો છે પછી માખી છે મચ્છર છે પતંગિયું છે આ બધા જંતુ કહેવાય પણ બધા જંતુમાં અલગ અલગ વિવિધતા હોય એમ કે અલગ અલગ હોય છે જેમ આપણે માણસ હોય માણસ પણ એક સરખા હોતા નથી કોઈ કાળું હોય કોઈ ધોળું હોય કોઈ નીચું હોય કોઈ ઊંચું હોય માણસે અલગ અલગ હોય છે ને એક સરખું કોઈ માણસ જોયું તમે નથી હોતા કોઈ કાળું હોય કોઈ ધોળું હોય એવી રીતે અલગ અલગ માણસો હોય એમ જંતુમાં પણ વિવિધતા હોય છે બધા જંતુઓ ઈંડા મૂકે છે જંતુઓ શું કરે ઈંડા મૂકે જંતુઓ ઈંડા મૂકે એમ પછી બધા જંતુઓને છ પગ અને મૂંછની જોડી હોય છે એટલે કે બધા જંતુને છ પગ હોય જો તમે કીડીને જોશો તો એને છ પગ હોય મકોડાને જોશો તો એને છ પગ હોય વંદાને જોવો તો એને છ પગ હોય આ બધાને છ પગ હોય અને આગળ બે મૂછો હોય જે વાળ જેવું તમને દેખાય ધારો કે આપણે જોઈએ અહીંયા આપણે પતંગિયું દોરી આવી રીતનું પતંગિયું છે આવી રીતે આમ પતંગિયું છે તો જુઓ પતંગિયાની અંદર અહીંયા જે એને આમ બે વાળ હોય આને મૂછો કહેવાય આને શું કહેવાય મૂછો કહેવાય બરાબર તો આવી મૂછો એમ કે જંતુઓને આ પગ અને છ પગ અને મૂછો હોય છે બે મૂછો હોય બરાબર તો હવે જુઓ બાળકો હવે શું છે કે મોટા ભાગે જંતુઓને પાખો હોય છે મોટા ભાગના જંતુઓ હોય એને શું હોય પાખો ઘણા બધા જંતુ એવા છે કે જેને પાખો હોય જેમ કે પતંગિયું પછી માખી બરાબર ને મચ્છર આ બધાને પાખો હોય શું હોય પાખો હોય બરાબર હવે જુઓ બાળકો અહીં શું છે અહીં કેટલાક જંતુઓના ચિત્રો આપેલા છે અહીંયા શું કીધું છે અહીં તમને કેટલાક જંતુઓના ચિત્ર આપેલા છે દરેક ચિત્ર ઓળખી જંતુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં પૂરો તમને અહીંયા જંતુના નામ આપેલા છે એ તમારે બોક્સમાંથી ગોતી અને જે ચિત્ર હોય એ જંતુનું નામ ત્યાં બોક્સની નીચે લખવાનું છે બરાબર તો જુઓ આપણે સૌથી પહેલા જોઈએ આ પહેલું ચિત્ર તમને શેનું આવ્યું જુઓ તો બાળકો અહીંયા પહેલું ચિત્ર મેં તમને બતાવ્યું છે શેનું છે પહેલું ચિત્ર તો કે કીડી છે બરાબર ને આ પહેલું ચિત્ર છે કોનું છે કીડીનું બરાબર તો આપણે અહીંયા લખીશું કીડી આવી રીતે આપણે ચિત્રની નીચે લખવાનું છે કીડી જુઓ બાળકો લીટીની નીચે લટકતો શબ્દ લખવાનો છે લીટીની ઉપર કોઈ લખવાનું નથી પછી જુઓ બીજું ચિત્ર અહીંયા બીજું ચિત્ર શું છે જુઓ છે હા દેખાય છે બીજું ચિત્ર શેનું છે હા મકોડાનું છે કીડી જેવું જ છે પણ એ આ ચિત્ર છે એ મકોડાનું છે બરાબર તો જુઓ અહીંયા આપણે લખીશું મકો ડો આવી રીતે આપણે લખીશું મકો ડો બરાબર પછી ત્રીજું ચિત્ર જુઓ બાળકો અહીંયા ત્રીજું ચિત્ર કયું આવ્યું હા સર કયું આવ્યું આ તો તમે બધા ઓળખો છો શું છે હા માખી છે ને તો અહીંયા આપણે લખીશું માખી આવી રીતે બરાબર હવે જુઓ બાળકો ચોથું અહીંયા છે સર કયું ચિત્ર આવ્યું જુઓ પછી જુઓ બાળકો હવે અહીંયા ચોથું ચિત્ર કયું આવ્યું હા કયું આવ્યું બરાબર તો અહીંયા આપણે લખીશું મ છ બરાબર આવી રીતે હવે જુઓ બાળકો પાંચમું ચિત્ર અહીંયા પાંચમું ચિત્ર કયું આવ્યું હા કયું આવ્યું પતંગિયાનું બરાબર ને તો અહીંયા આપણે લખીશું પતંગિયું આપણે આવી રીતે લખીશું પતંગિયું બરાબર અહીંયા તમારે કાઉસમાં જોતા પણ જવાના બરાબર હું લીટી નથી કરતી પણ તમારે ત્યાં કાઉસમાંથી જ પોતીને લખવાના છે બરાબર હવે જુઓ બાળકો છઠ્ઠું ચિત્ર કયું આવ્યું આ હા બધા ઓળખો છો ને આને તો આ તો વંદો છે શું છે વંદો તો અહીંયા આપણે લખીશું વંદો આ
લાઠી કહેવાય ના શું કહેવાય ભમરો શું કહેવાય ભમરો એટલે અહીંયા આપણે લખીશું ભમરો આ રીતે બરાબર હવે જુઓ આઠમું ચિત્ર હવે આઠમું ચિત્ર છે ઈ શું છે જોયું છે તમે બધાએ શું છે મધમાખી શું છે મધમાખી તો આપણે અહીંયા લખીશું મધમાખી આ રીતે બરાબર હવે જુઓ નવમું ચિત્ર આ નવમું ચિત્ર કયું આવ્યું બાળ દોસ્તો હા આને શું કહેવાય હા શું કહેવાય આ પાકું વાળું જોયું છે તમે કે જોયું છે ને તો આને કહેવાય વાણિયો દેશમાં બહુ જ હોય આ વાણિયો વરસાદ આવે ને ત્યારે બહુ આવે આ વાણિયા બરાબર તો આ છે વાણિયો શું છે વાણિયો તો આપણે અહીંયા લખીશું વાણિયો બરાબર હવે જુઓ બાળકો કયું ચિત્ર આવ્યું દસમું ચિત્ર દસમું ચિત્ર શેનું છે બાળકો જુઓ જોઈએ હા આ શેનું ચિત્ર છે ઉદય છે જુઓ આને ઉદય કહેવાય આ ઉદય શું કરે ખબર છે બાળકો તો કે લાકડું હોય ને એને કોતરી કોતરીને ખાય છે અને લાકડાને શેરડી નાખે એટલે કે લાકડાનો ભૂકો કરે બરાબર એટલે આ છે ઉદય શું કોણ છે ઉદય તો અહીંયા આપણે લખીશું ઉદય બરાબર હવે જુઓ અગિયારનું ચિત્ર અગિયારનું ચિત્ર તમને શેનું આપેલું છે હા આને શું કહેવાય ચાચળ શું કહેવાય ચાચળ તો અહીંયા આપણે લખીશું ચાચડ બરાબર હવે જુઓ બારનું ચિત્ર આ બારનું ચિત્ર કયું છે બાળ દોસ્તો હા આને શું કહેવાય ખબર છે તમને નથી ખબર આને કહેવાય તીતી ઘોડો શું કહેવાય તીતી ઘોડો તો અહીંયા આપણે લખીશું તીતી ઘોડો તીતી ઘોડો બરાબર આવી રીતે તો જુઓ અહીંયા આપણે પાના નંબર તમારી તો જુઓ અહીંયા તમારી સામાન્ય જ્ઞાનની ચોપડીમાં આપણે પાના નંબર 26 અને 27 ઉપરના ચિત્રો જોયા હવે આપણે સ્વાધ્યાય જોશું ચલો બાળકો તો હવે આપણે સ્વાધ્યાય જોશું જો આપણે જે એનું પાઠ આપણે જોયું એનું હવે સ્વાધ્યાય જોશું એમાં પ્રશ્ન પહેલો નીચે આપેલા જંતુના નામને તેના ચિત્ર સાથે જોડો હવે જુઓ તમારી ચોપડીની અંદર અહીંયા ચિત્રો આપેલા છે મેં ચિત્રો દોર્યા નથી મેં શું કર્યું છે નામ લખ્યું છે તો અહીંયા જે નામ છે એને તમારે એ ચિત્ર સાથે જોડવાનું છે બરાબર તો જુઓ સૌથી પહેલું શેનું નામ છે અહીંયા વંદો છે તો અહીંયા આપણને વંદાનું ચિત્ર ક્યાં આપ્યું છે અમા છે નહીં અમા છે નહીં તો અમા છે હા અમા શું છે વંદો એટલે આપણે પહેલા ને ક હારે જોડી શું બરાબર પછી બીજું છે ભમરો શું છે ભમરો તો ભમરાનું ચિત્ર ક્યાં છે બાળકો અહીંયા છે ડમા છે નથી કમા છે નથી કમા છે નહીં તેમાં છે અમા અમા શેનું ચિત્ર છે ભમરાનું બરાબર તો આપણે ભમરાને અહીંયા અ સાથે જોડીશું બરાબર પછી કયો શબ્દ લખેલો છે ચાચળ તો ચાચળનું ચિત્ર ક્યાં છે બાળકો જુઓ છો એ ભમા છે નથી કમા છે ડમા છે હા કમા પણ નથી અને શેમાં છે ડની અંદર ડમા અહીંયા તમને ચાચળનું ચિત્ર આપેલું છે અહીંયા આપણે શબ્દ લખેલો છે ચાચળ ડ તો એને આપણે ચાચળ હારે જોડીશું આવી રીતે બરાબર હવે જુઓ ચોથું ચિત્ર શેનું આપેલું છે ચોથા ચિત્રની અંદર તમે અહીંયા શબ્દ ચોથો શું આપેલો છે તીતી ઘોડો તો અહીંયા તીતી ઘોડાનું ચિત્ર ક્યાં છે બાળકો જુઓ જોઈએ હા બમા છે ને તો બ ચિત્રને આપણે અહીંયા તીતી ઘોડા નામ સાથે જોડીશું બરાબર આવી રીતે આપણો પ્રશ્ન એક પૂરો થયો હવે જોશું પ્રશ્ન બે કાઉસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમને કાઉસની અંદર બે શબ્દો આપેલા હોય પણ બે શબ્દમાંથી તમારે શું કરવાનું ખાલી જગ્યા પહેલા વાંચવાની અને પછી જે સાચો જવાબ હોય એની નીચે લીટી કરી અને પછી તે શબ્દ અહીંયા લખવાનો છે તો પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ ખાલી જગ્યા રોગ ફેલાવે છે રોગ કોણ ફેલાવે મકોડો ફેલાવે મકોડો ફેલાવે નહીં કોણ ફેલાવે માખી માખી ખોરાક પર બેસી અને એક ખોરાક પર બેસે માખી પછી બીજા ખોરાક પર બેસે એટલે માખી જ્યાં ને ત્યાં બેઠી હોય ત્યાં ગંદકીમાં બેઠી હોય તો એ ગંદકી બધી પોતાની મૂંછમાં લઈ અને એ પાછી બીજા ખોરાક ઉપર બેસે એટલે એ ખોરાક એવો થઈ જાય ગંદો પછી આપણે ખાઈએ એટલે બીમાર પડીએ બરાબર ને એટલે માખી છે એ રોગનો ફેલાવો કરે છે એટલે માખી નીચે આપણે અહીંયા લીટી કરીશું અને અહીંયા આપણે લટકાવીને લીટી આરે લટકાવીને આપણે નીચે લખીશું માખી પછી જોઈએ માખી રોગ ફેલાવે છે બરાબર પછી બીજું ખાલી જગ્યા કરવાથી મેલેરિયા થાય છે હવે કીડી કરડે તો મેલેરિયા થાય કે મચ્છર કરડે તો હા મચ્છર કરડે તો મેલેરિયા થાય ને કીડી કરડે તો શું થાય જામકું થઈ જાય બરાબર ને કીડી કરડે તો શું થાય જામકું થઈ જાય કડી ખંજવાળ આવે પછી સરખું થઈ જાય બરાબર ને પણ મચ્છર છે એ
છે બરાબર ને તો અહીંયા મચ્છર નીચે આપણે ઉભી કરીશું અને અહીંયા આપણે લખીશું મચ્છર પછી જોઈએ મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે બરાબર હવે જુઓ બાળકો ત્રીજું ખાલી જગ્યા રંગે રંગી હોય છે રંગે રંગી શું હોય પણ વંદો હોય તમે વંદો તો બધાય જોયો છે જોયો છે ને વંદો રંગે રંગી હોય ના હોય કોણ હોય પતંગ તો પતંગિયા નીચે આપણે ઉભી કરીશું અને અહીંયા આપણે લખીશું પતંગિયો બરાબર આવી રીતે જુઓ તો હવે પતંગિયો રંગબેરંગી હોય છે બરાબર પછી ચોથું શું છે ખાલી જગ્યા મધપુડો બનાવે છે મધપુડો કોણ બનાવે ભમરો બનાવે મધમાખી બનાવે કોણ બનાવે ભમરો બનાવે નહીં ભમરો શું કરે લાકડાની અંદર હોલ પાડી અને એમાં રહે બરાબર ને ભમરો એમાં રહે પણ આ મધમાખી છે એ મધપુડો બનાવે છે મધમાખી ફૂલોનો રસ ચૂસી અને મધપુડો બનાવે છે બરાબર ને તો આપણે મધમાખી ને જે લીટી કરીશું અને અહીંયા આપણે લખીશું મધમાખી બરાબર આવી રીતે હવે જોઈએ આપણે મધમાખી મધપુડો બનાવે છે બરાબર ખાલી જગ્યા લાકડાના ફર્નિચરનો નાશ કરે છે મેં હમણાં તમને સમજાવ્યું હતું પાઠની અંદર બરાબર ને તમને સમજાવ્યું હતું શું સમજાવ્યું હતું ઉદય નાશ કરે કે ચાચળ કરે હા ઉદય કરે ને મેં સમજાવ્યું હતું તમને તો ઉદય છે એ લાકડાનો નાશ કરે છે લાકડાના ફર્નિચરનો નાશ કોણ કરે ઉદય તો ઉદય નીચે લીટી કરીશું અને આપણે અહીંયા લખીશું ઉદય બરાબર હવે જુઓ ઉદય લાકડાના ફર્નિચરનો નાશ કરે છે બરાબર હવે છઠ્ઠું ખાલી જગ્યા ગટર જેવા ગંદા સ્થળોએ ભરાઈ રહે છે વંદો કે કીકી ઘોડો ગટર જેવી વાસ આવતી હોય ગટરમાં અથવા તો ગટર જેવા ગંદા સ્થળો હોય ત્યાં બધા ભરાઈને રહે કોણ ભરાઈ રહે વંદો કે કીકી ઘોડો હા કીકી ઘોડો શું કરે કીકી ઘોડો તો ખેતરની અંદર પાક હોય ને પાકનો નાશ કરે પાક ખાય અને પાકનો નાશ કરે છે અને આ વંદો છે ઈ ગટર જેવા ગંદામાં ભરાય રહે બરાબર એટલે શું આવશે બાળકો વંદો તો વંદા નીચે લીટી કરીશું અને અહીંયા આપણે લખીશું વંદો બરાબર તો હવે બોલીએ વંદો ગટર જેવા ગંદા સ્થળોએ ભરાય રહે છે બરાબર તો જુઓ આ આપણે ખાલી જગ્યા લખી અને આપણું અહીંયા સ્વાધ્યાય પણ પૂરું થયું હવે તમારે સામાન્ય જ્ઞાનની ચોપડીની અંદર પાના નંબર 27 અને 26 હું તમને જે કાંઈ ફોટો મોકલું એ તમારે આ 26 અને 27 ઉપર પૂરવાનું છે અને આવતા વિડીયોમાં આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધા બાળકોને જય શ્રી કૃષ્ણ